हेलो एवरीवन, धोरण 7 विषय गणित चैप्टर नंबर 11 परिमिति अने क्षेत्रफल। विद्यार्थी मित्रों, आगळना तास में आपणे स्वाध्याय 11.3 1-7 दाखला भणी गया। हवे आपणे 8मो दाखलो जोईशुं। तो 8मो दाखलो छे, जो पॉलिश करवानो दर रुपया 15 मीटर स्क्वायर होय तो 1.6 मीटर व्यासवाड़ा वर्तुळाकार टेबल उपरनी सपाटी ने पॉलिश करवानो खर्च शोधो। पायनी किंमत आपेली छे, मैं तमने आगळ समझावेलू छे कि पायनी किंमत 22/7 होय या तो 3.14 होय छे। तो आमां आपणाने 3.14 लेवानुं कीधुं छे। तो आपणाने सौथी पहेला व्यास केटलो आपेलो छे, तो 1.6 छे। तो लखीशुं टेबल ने बराबर के व्यास वर्तुळाकार टेबल नी उपर नी सपाटी, तो टेबल नी वर्तुळाकार सपाटी नो व्यास केटलो छे? 1.6 छे। तो टेबल नी उपर नी वर्तुळाकार सपाटी नो व्यास बराबर 1.6 बराबर 1.6 मीटर छे। हवे शू छे? तो जो जरे पण आपणाने व्यास आपेलो होय तो आपणे शू शोधवी पड़से? त्रिज्या शोधवी पड़से। अने त्रिज्यानुं आपणे सूत्र शू छे? तो त्रिज्या अने शू कहेवाय छे? आर कहेवाय छे। अने त्रिज्या भाग्या व्यास भाग्या 2 एटले के आपणाने त्रिज्या मळी जशे। तो लखीशुं के टेबल ने त्रिज्या बराबर व्यास, व्यास केटलो छे? 1.6 छे, माटे 1.6/2 मीटर। 1.6 એટલે કેટલા આવશે? તો તમે જોઈ શકો છો કે 1.6 છે એટલે 16 બની જશે। અહીંયા 10 લખી કાઢીએ ગુણ્યા 2, 2 × 16 તો 8/ કેટલા આવશે? 10। તો કેટલા પોઈન્ટ કાપવાના? આગળ આપણે ભણી ગયા છે, તો 1 પોઈન્ટ, તો 1 પછી શું આવશે? પોઈન્ટ આવશે, માટે કેટલા આવશે? 0.8 મીટર। ઓકે, હવે શું કીધું છે કે ટેબલની વર્તુળાકાર, જે ટેબલની વર્તુળાકાર સપાટીનો પોલિશ કરવાનો ખર્ચ શોધો છે, શોધવાનો છે અને પોલિશ કરવાની છે, અને એનું આપણે શું શોધવું પડશે? પોલિશ કરવાની છે માટે એને આપણે ક્ષેત્રફળ શોધવું પડશે। શું શોધવું પડશે? વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે। તો લખીશું કે શું કીધું છે કે વર્તુળાકાર સપાટીને શું કરવાની છે? પોલિશ કરવાની છે। ટેબલની વર્તુળાકાર સપાટીને પોલિશ કરવાની છે માટે આપણે શું શોધવું પડશે? વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ માટે વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું। ઓકે, વર્તુળાકાર સપાટીનું શું શોધીશું? ક્ષેત્રફળ શોધીશું। માટે વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ આપણાને ખબર છે કે ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો પાઈ આર સ્ક્વેર છે। તો લખીશું વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર છે। પાઈની કિંમત કેટલી છે? 3.14 ગુણ્યા આરની કિંમત 0.8 નો વર્ગ, માટે 3.14 છે। તો 3.14ના 3.14 રાખીશું ગુણ્યા 8/10 ગુણ્યા 8/10, 68 થઈ જશે બરાબર, એટલે કે 314। આને આપણે પોઈન્ટ કાપી કાઢીશું, 314 છે તો અહીંયા 100 મૂકી દઈએ તો ચાલે, 2 સંખ્યા છે, માટે 314 અને 64 શૂન્ય, 6 × 6 = 2 6 × 1 = 6 અને 7 × 8 6 × 3 = 18 4 × 4 = 16 + 6 = 1 4 × 4 = 5 3 × 12 6 + 0 6 થશે, શું થશે? 6 થશે, 5 × 4
नौ, आठ ने बे दस शून वद्दी एक, आठ ने एक नौ ने एक दस शून वद्दी एक के तो जुओ टू डबल जीरो नाइन सिक्स। ओके तो कितने जीरो छे वन टू थ्री एंड फोर, तो फोर जीरो छे माटे फोर पॉइंट कापवाना। तो केवी रीते कापीशू, तो जो एक बे त्रण अने चार पछी पॉइंट कापीशू माटे बे पॉइंट जीरो जीरो छन्नू, बराबर बे पॉइंट डबल जीरो छन्नू मीटर स्क्वेर। हवे जो एमां एवुं कीधुं छे के एमां पॉलिश करवानो खर्च केटलो छे, तो पंदर रुपया छे। तो जोई शको छो कि एक मीटर स्क्वेरे पॉलिश करवानो खर्च केटलो छे, पंदर रुपया छे। ओके के ओके आ रीते थसे, तो लखी काढ़ीशू आम टेबल ने ऊपरनी सपाटी पॉलिश करवानो खर्च तीस पॉइंट एक सौ चुम्मालीस रुपया थाय। ओके आ रीते तमारे दाखलो गणवानो छे, आपणे आगळ पण आ रीतना भणी गया छे। तमारे याद राखवानुं छे के व्यास आपेलो छे, तो शुं कर्युं आपणे त्रिज्या शोधी, पछी एनुं क्षेत्रफळ शोध्युं अने एक मीटरे पंदर रुपया, तो जेटला आपणाने मीटर आव्या छे एटला ए કેટલા। ઓકે હવે આપણે દાખલા નંબર નવ જોઈશું। શ્રુતિએ 44 સેમી લંબાઈના તારને વર્તુળાકારમાં વાળ્યો, તે વર્તુળની ત્રિજ્યા શોધો, તેનું ક્ષેત્રફળ પણ શોધો, અને એ જ તારને ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી થશે। વર્તુળ અને ચોરસ એ બેમાંથી કઈ આકૃતિ વધુ ક્ષેત્રફળ આવરે છે? માટે જુઓ, તમને પહેલેથી કીધું છે કે શ્રુતિએ વર્તુળાકાર 44 સેમી લંબાઈનો તાર વર્તુળાકાર વાર્યો છે, તો સૌથી પહેલાં આપણે શું શોધવાની છે? ત્રિજ્યા શોધવાની છે। શું શોધવાની છે? ત્રિજ્યા શોધવાની છે। ઓકે પછી તેનું શું શોધવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે, પછી લંબાઈ શોધવાની છે, અને પછી કઈ આકૃતિનું ક્ષેત્રફળ મીન્સ કે ચોરસનું વધારે છે યા તો વર્તુળનું વધારે છે એ શોધવાનું છે। તો સૌથી પહેલે તારની લંબાઈ તમને કેટલી આપેલી છે? તો 44 સેમી, તો લખીશું તારની લંબાઈ ફોર્ટી ફોર સેમી। ઓકે આ તારને વાળીને કેવું બનાવ્યું છે? વર્તુળાકાર। તો લખીશું કે તારને વાળીને વર્તુળાકાર બનાવ્યો છે, માટે આ જે 44 સેમી છે એ વર્તુળનો શું હશે? પરિઘ હશે, બરાબર। શું હશે? પરિઘ હશે। તો લખીશું વર્તુળનો પરિઘ બરાબર 44 સેમી। ઓકે હવે જુઓ, તો વર્તુળનો પરિઘ બરાબર કેટલા છે? 44 સેમી। તો આપણાને શું કીધું છે? તો ત્રિજ્યા શોધવાનું કીધું છે, માટે પરિઘનું સૂત્ર મૂકીશું અને ત્રિજ્યા મળી જશે। માટે વર્તુળની ત્રિજ્યા શું થાય? તો વર્તુળની ત્રિજ્યા ને આપણે આર તરીકે ઓળખીએ છીએ, માટે વર્તુળનો પરિઘ બરાબર શું સૂત્ર છે? 2πr। શું સૂત્ર છે? 2πr ઇઝ ઇક્વલ ટુ 44, આના બરાબર આ છે। તો 2πr તો આપેલા છે, માટે 2 ના 2 ગુણ્યા પાઈની કિંમત કેટલી રહીશું? 22 ના છેદમાં 7 ગુણ્યા આર ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? તો આર આપણે શોધવાનો છે, માટે આર ઇઝ ઇક્વલ ટુ 44 મીન્સ કે અહીંયા છે 44। હવે શું કરીશું? તો જે છેદમાં છે એ ક્યાં જતું રહેશે? અંશમાં જતું રહેશે, માટે આર ઇઝ ઇક્વલ ટુ 44 ઇન્ટુ 7 છેદમાં 22 ગુણ્યા 2 થશે। તો 22 દુ 44, 2 2 ગયા, તો આર ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 7 સેમી, માટે આપણાને ત્રિજ્યા મળી ગઈ।
આપણાને ત્રિજ્યા શોધવાનું કીધું હતું, તો વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? 7 સેમી હશે. ઓકે, હવે આગળ આપણાને શું શોધવાનું કીધું છે? ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો ક્ષેત્રફળ શોધીશું, તો લખીશું વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? તો પાઈ આર સ્ક્વેર. ઓકે, તો પાઈ આર સ્ક્વેર. પાઈ કેટલી છે? 22/7 ગુણ્યા આર તો આપણાને આપી દીધું છે, 7 નો વર્ગ. બરાબર, 7 નો વર્ગ કેટલો થશે? તો 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7. 7 7 કોમન છે માટે ઉડી જશે. માટે 22 × 7 = 14 + 4 = 1. 7 × 14 = 15, 154 સેમી. માટે આપણાને ક્ષેત્રફળ કેટલું થશે? તો 154 સેમી. તો જુઓ, આપણાને ત્રિજ્યા મળી ગઈ, ક્ષેત્રફળ પણ મળી ગયું. જો ઈચ તારને ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની બાજુની લંબાઈ શોધો. આપણાને શું કીધું છે કે સૌથી પહેલાં આ જે વર્તુળાકાર છે, વર્તુળાકાર તાર છે, એને કયા આકારમાં વાળવામાં આવે? ચોરસ આકારમાં. કયા આકારમાં? ચોરસ આકારમાં. આ વર્તુળાકાર તાર છે એની ત્રિજ્યા કેટલી છે? 7 સેમી છે. ઓકે, અને એને ચોરસ આકારમાં વાળવામાં આવે તો આપણે ગમે તે ચોરસ આકારમાં વાળવામાં આવે છે તો તેની આપણે કિંમત x ધારીશું. ઓકે, તો સૌથી પહેલાં આપણે ચોરસની પરિમિતિ બરાબર વર્તુળનો પરિઘ લખવો પડશે. બરાબર, તો લખીશું ચોરસની વર્તુળનો પરિઘ. હવે ચોરસની પરિમિતિ કેટલી, કેટલા સેમી છે? તો તમને લોકોને કીધું છે કે 44 સેમી આપણાને આપેલું જ છે. પરિઘ બરાબર પરિમિતિ થાય. બરાબર, કે ચોરસની પરિમિતિ વર્તુળનો પરિઘ એ જ એની પરિમિતિ થશે. માટે આપણાને શું કીધું છે કે પરિમિતિ કેટલી થશે? 44 સેમી. તો ચોરસની પરિમિતિ બરાબર 44 સેમી. ઓકે, કેટલા સેમી થશે? 44 સેમી. હવે આપણને અહીંયા ચોરસ છે એનું કંઈ જ આપેલું નથી, તો આપણે એને ધરવું પડશે કોઈ પણ 1 સેમી. મીન્સ કે એક્સ વાય ઝેડ એ બી ગમે તે ધારીશું, તો આપણે 1 સેમી ધારીએ. બરાબર, એની લંબાઈ તો લખીશું કે ચોરસની લંબાઈ બરાબર 1 સેમી છે. ચોરસની લંબાઈ કેટલી છે? 1 સેમી છે. તો આપણે એના માટે જે ચોરસની બાજુની લંબાઈ છે એ 1 સેમી છે, તો ચોરસની પરિમિતિ કેવી રીતે થશે? તો લખીશું ચોરસની પરિમિતિ બરાબર 4x. માટે 44 આપેલી છે. બરાબર, આપણાને પરિમિતિ કેટલી આપેલી છે? 44 બરાબર 4x. માટે x ઇઝ ઇક્વલ ટુ કે શું થશે? તો 44/4. તો 11 × 44 માટે કેટલી થશે? 11 સેમી. હવે જુઓ, તમને 11 સેમી આપેલી છે, તેની દરેક બાજુની લંબાઈ કેટલી થશે અને વર્તુળ બેમાંથી કઈ માટે આપણે શું કરવું પડશે? તો ક્ષેત્રફળ શોધવું પડશે. કોનું કોનું? આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધવું પડશે. આપણને આ તો મળી જ ગયું છે, વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું છે 154 સેમી. તો હવે શેનું ક્ષેત્રફળ શોધવું પડશે? ચોરસનું ક્ષેત્રફળ. માટે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ કેટલા સેમી આપેલી છે? 11 સેમી ગુણ્યા 11 સેમી. 11 નો વર્ગ કેટલો થશે? 121 સેમી. ઓકે, 121 સેમી. તો આપણને લાસ્ટમાં એવું કીધું છે કે વર્તુળ અને ચોરસ બેમાંથી કઈ આકૃતિ વધુ ક્ષેત્રફળ આવરે છે? તો જો અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ અને અહીંયા લખીશું ચોરસનું ક્ષેત્રફળ. તો જો વર્તુળનું કેટલું છે? 154 સેમી અને આ 144 સેમી. તો કયું વધારે આવડે છે? તો તમે જોઈ શકો છો કયું વધારે આવડે છે,
वर्तुळનું ક્ષેત્રફળ. તો લખીશું કે ચોરસના ક્ષેત્રફળ કરતાં વર્તુળનું ક્ષેત્રફળ વધારે છે. ચોરસના કરતાં વર્તુળનું ક્ષેત્રફળ વધારે છે. ઓકે, તમને ખ્યાલ આવી ગયો હશે કે સૌથી પહેલાં આપણાને શું આપેલું છે, તારની લંબાઈ 44 સેમી આપેલી છે. તો વર્તુળનો પરિઘ તાળ વર્તુળા કરવાનું છે, એટલે વર્તુળનો શું થઈ જશે, પરિઘ થઈ જશે. પરિઘ બરાબર 44 સેમી. તો વર્તુળની ત્રિજ્યા શોધવાની છે, તો પરિઘનું સૂત્ર મૂકીશું અને ત્રિજ્યા શોધીશું, તો આપણને ત્રિજ્યા મળી 7 સેમી. પછી એનું ક્ષેત્રફળ શોધીશું, કેમ કે ક્ષેત્રફળ કોનું વધારે છે, તો માટે વર્તુળ શોધ્યું માટે વર્તુળનું ક્ષેત્રફળ. પછી ચોરસની પરિમિતિ શોધવાની, અને એ મળ્યું એને ચોરસની પરિમિતિ શોધીશું એટલે આપણાને લંબાઈ મળી જશે, અને એ લંબાઈ ઉપરથી આપણે એનું ક્ષેત્રફળ શોધ્યું તો એમાં 121 સેમી મળ્યું. તો 154 સેમી અને 144 સેમીમાંથી 154 સેમી વધારે છે, એટલે કે ચોરસના ક્ષેત્રફળ કરતાં વર્તુળનું ક્ષેત્રફળ કેવું છે, વધારે છે. આ રીતે તમારે યાદ રાખવાનું છે. આમાં બંને ક્ષેત્રફળનો સમાવેશ થયો છે, બધાનો, બંને જે ક્ષેત્રફળ છે એના સૂત્રનો પણ સમાવેશ થયેલો છે, જે તમારે યાદ રાખવાનું છે અને નોટબુકમાં લખવાનું છે. તથા આવો સેમ દાખલો તમારે સ્વાધ્યાય પોથીમાં પણ લખવાનો છે. ઓકે, આગળનો જે 10મો દાખલો છે એ આગળના પાર્ટમાં જે દાખલો ગણ્યો છે એવો સેમ છે, એ તમારે જાતે ગણવાનો છે. તથા હવે આપણે 11મો દાખલો જોઈશું. 6 સેમી બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાંથી 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે, તો બાકીના પતરાનું ક્ષેત્રફળ શોધો. એકદમ ઇઝી દાખલો છે. તો એલ્યુમિનિયમ ચોરસ પતરાની બાજુની લંબાઈ કેટલી છે, તો તમને કેટલા સેમી આપેલું છે, 6 સેમી. તો લખીશું એલ્યુમિનિયમ પતરાની બરાબર 6 સેમી છે. ઓકે, હવે આપણને કયા પતરાનું ક્ષેત્રફળ શોધીશું, તો જો ચોરસ બરાબર ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાંથી 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે, માટે આપણે ચોરસ પતરાનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો લખીશું ચોરસ પતરાનું, બરાબર, કે ચોરસ પતરાનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર. તો આપણાને લંબાઈ કેટલી આપેલી છે, 6 સેમી આપેલી છે. અહીંયા કેટલી આપેલી છે, 6 સેમી. તો લખીશું 6 સેમી ગુણ્યા 6 સેમી, છાએ છાએ 36 સેમી સ્ક્વેર છે વર્તુળાકાર કાપેલું છે. તો આરની કિંમત 2 સેમી ત્રિજ્યાવાળું કીધું છે, એટલે 2 ગુણ્યા 2, તો 4 6 16, 16 અહીંયા 6 આવશે વધી 1, પછી 4 1 4 ને 1 5, 4 3 12, એટલે કેટલા આવ્યા, 1256. બે સંખ્યા પછી પોઈન્ટ છે, માટે 12.56 સેમી સ્ક્વેર. ઓકે, આવી રીતનું આવે છે. હવે શું કીધું છે કે બાકીના પતરાનું ક્ષેત્રફળ શોધો. તો જ્યારે બાકીના પતરાનું ક્ષેત્રફળ શોધવું હોય, તો ચોરસ, જે ચોરસ પતરાનું ક્ષેત્રફળ છે એમાંથી વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ કરીશું એટલે બાકીના પતરાનું ક્ષેત્રફળ આવી જશે. તો લખીશું બાકીના પતરાનું ક્ષેત્રફળ બરાબર ચોરસ પતરાનું ક્ષેત્રફળ માઇનસ વર્તુળ, બરાબર, વર્તુળ પતરાનું ક્ષેત્રફળ. તો જો ચોરસનું કેટલું છે, 36, એટલે 36 સેમી છે, તો 36 સેમી સ્ક્વેર માઇનસ 12.56 સેમી સ્ક્વેર. તો જો 36 અને 12.56, બરાબર,
तो 36 માંથી 12.56 શું કરવું પડશે માઈનસ કરવું પડશે પોઈન્ટ ની નીચે પોઈન્ટ આપણે આગળ ભણી ગયા છે અહીંયા 10 માંથી 4 બરાબર અહીંયા કેટલા રહેશે 9 9 માંથી 5 જાય તો 4 અહીંયા 10 અહીંયા 9 એટલે અહીંયા કેટલા રહેશે 4 રહેશે પછી શું થશે તો જો અહીંયા 5 માંથી 3 અહીંયા 5 રહેશે એટલે 5 માંથી 2 જાય તો 3 ઓકે અને અહીંયા કેટલા રહેશે અહીંયા 3 સોરી 3 માંથી 1 જાય તો કેટલા રહેશે 2 રહેશે માટે 23.44 સેમી સ્ક્વેર ઓકે માટે બાકીના પતરાનું ક્ષેત્રફળ કેટલું હશે 23.44 સેમી સ્ક્વેર કેટલું હશે બાકીના પતરાનું ક્ષેત્રફળ કેટલું હશે 23.44 સેમી સ્ક્વેર માટે લખીશું ચોરસ પતરાનો 23.44 સેમી સ્ક્વેર બાકીનો ભાગ છે ઓકે આ રીતે તમારે દાખલો ગણવાનો છે આગળ દાખલા છે એ જ રીતના બધા દાખલા છે ઓકે હવે આપણે 12મો દાખલો જોઈશું એક વર્તુળનો પરિઘ 31.4 સેમી છે તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ ગણો પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14 લો તો આપણાને વર્તુળનો પરિઘ આપેલો છે તો લખીશું વર્તુળનો પરિઘ બરાબર કેટલા આપેલો છે 31.4 સેમી ઓકે તો લખીશું 31.4 સેમી હવે એમાં ત્રિજ્યા અને ક્ષેત્રફળ શોધવાનું છે માટે આપણે શું કરીશું વર્તુળના પરિઘનું સૂત્ર મૂકીશું તો વર્તુળનો પરિઘ બરાબર શું થશે તો આપણાને આગળ આવી ગયું છે બરાબર 2πr માટે પરિઘ કેટલો છે 31.4 અને 2 ના 2 પાઈની કિંમત કેટલી છે 3.14 ગુણ્યા આર હવે આર શોધવો છે આપણે માટે આર શોધવો છે તો કેવી રીતે આ થશે 31.4 આ તો અહીંયા જ રહેશે છેદમાં 2 ગુણ્યા શું થશે 3.14 હવે આપણે પોઈન્ટ કાઢવા છે તો અહીંયા 1 છે માટે અહીંયા 10 લખી કાઢીશું અહીંયા 2 છે માટે અહીંયા 100 લખી કાઢીશું બરાબર પોઈન્ટ નીકળી જશે એટલે અહીંયા 314 ગુણ્યા 100 થઈ જશે હવે જો શૂન ગયા 314 એકા 314 2 પંચા 10 માટે આરની કિંમત કેટલી આવી 5 સેમી કેટલી આવી 5 સેમી માટે ત્રિજ્યા આપણાને 5 સેમી મળી ગઈ હવે શું કીધું છે ક્ષેત્રફળ શોધો તો આપણે શું શોધવાનું છે વર્તુળનું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે પાઈ આર સ્ક્વેર તો પાઈની કિંમત તો છે 3.14 ગુણ્યા આરની કિંમત કેટલી આવી 5નો વર્ગ બરાબર એટલે 314 ગુણ્યા 25 હવે જુઓ શું કરીશું છેદ ઉડાડીશું તો 314 ગુણ્યા 25 છેદમાં શું કરી દઈશું 100 કરી દઈશું બરાબર 2 શૂન્ય છે માટે હવે આ 2નો ગુણાકાર કરીને આવીએ 100 ભાગી કાઢીશું તો 314 ગુણ્યા 25 શૂન્ય બરાબર 2 ચોક 8 2 એકા 2 3 2 6 5 ચોક 20 શૂન્ય વધી 2 5 એકા 5 ને 2 7 5 3 15 શૂન્ય 7 ને 7 14 ને 1 15 5 વધી 1 5 ને 1 6 5 ને 3 8 અને 6 ને 1 7 માટે કેટલા આવ્યા 7850 છેદમાં 100 તો શૂન ગયા માટે કેટલા પોઈન્ટ કાપીશું 1 માટે કેટલા આવશે તો 78.5 બરાબર સેમી સ્ક્વેર તો તમને અહીંયા મળી ગયું કે વર્તુળનું ક્ષેત્રફળ સોરી ત્રિજ્યા કેટલી છે 5 સેમી અને ક્ષેત્રફળ કેટલું છે 78.5 સેમી આ રીતે તમારે દાખલો ગણવાનો છે તથા 13મો દાખલો છે એક વર્તુળાકાર ફૂલનો ભાગ
चार बाजू थी 4 मीटर पहोळो रस्तो घेरायेलो है और बागनो व्यास 66 मीटर है। तो रस्ता क्षेत्रफळ शोधो। तो तमने आज दाखलो है व्यास से एटले सौथी पहेला आपणे शुं शोधवानी हशे, त्रिज्या शोधवानी। तो त्रिज्यानुं सूत्र शुं छे? तो व्यास भाग्या 2 एटले 66 तमने आपेलू है। तो 66 भाग्या केटला थई जशे? 2 थई जशे। एटले केटला थशे? 33 मीटर। अने ए पछी तेमां चार बाजू मीन्स के प्लस 4 करीशुं एटले 37 आवशे। अने पछी एनुं क्षेत्रफळ शोधवानुं छे जे आगळ तमने दाखला गणाया छे એમાં આપણે ભણી ગયા છે। ઓકે, તો આ રીતે તમારે દાખલા ગણવાના છે અને નોટબુક તથા સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે। ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ।